નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં દરિયો નહીં ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે. ચોમાસું નજીક આવતા 31 જુલાઈ સુધી માછીમારી કરવા પર પૂર્ણ વિરામ. ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે 1 જૂનથી માછીમારીની સિઝન પૂર્ણ કરવા સરકારના ફિશરીઝ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યું છે. માંગરોળમાં આજથી માછીમારોને દરિયામાં ફિશિંગ કરવા માટેના ઓનલાઈન પરમિટ ટોકનો બંધ કરાયા છે અને માછીમારોને દરિયો નહીં ખેડવા તેમજ હજુ પણ દૂર માછીમારી કરવા ગયેલા માછીમારોને નજીકના બંદર ઉપર ખસી જવા માટે ફિશરીઝ વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના તમામ મત્સ્યોદ્યોગ કેન્દ્ર માંગરોળ મારા શેરિયા દ્વારા માંગરોળ બંદર ચોરવાડ અને શિલવાડાની તમામ 4,600 બોટોને ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ ઉપરથી ટોકન આપવાના બંધ કરેલ છે. સરકારશ્રીના જાહેરનામા અને વડી કચેરીની સૂચના અનુસાર માછીમારી 1 જૂનથી 31 જુલાઈ 61 દિવસનો જે સમયગાળો છે તેમાં માછીમારી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. જે માછીમારી પ્રતિબંધ અંગેની જાણ તમામ મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રના બોટ એસોસિએશનના પ્રમુખ, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓના પ્રમુખ નાથ પટેલો અને તમામ માછીમારોને તે અંગેની જાણ કરવામાં આવેલ છે.